तो दियोदरमां तस्करोनो आतंक यथावत छे। दियोदर शहर तेमज ग्राम्य विस्तारमां चोरीना बनावमां सतत वधारो थई रह्यो छे। તાજેતરમાં દિયોદરની શુભમ સોસાયટીમાં બનેલી ચોરીની ઘટના ફૂલાઈ નથી ત્યારે તસ્કરોએ વધુ 3 મંદિરોને નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો છે। દિયોદર તાલુકાના ચીબડા ગામે આવેલ 3 ધાર્મિક મંદિરમાં સોમવારના રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી દાનપેટીની ઉઠાંતરી કરી હતી, તેમજ અન્ય મંદિરમાંથી પણ ચાંદીના છત્રની પણ ઉઠાંતરી કરી ગયા હતા। આ ઘટના બાદ વહેલી સવારે મંદિરના પૂજારી મંદિર પર પૂજા કરવા પહોંચતા ચોરી થઈ હોવાનું જાણ થયું હતું। બાદમાં પૂજારીએ આ ઘટના અંગે ગ્રામજનોનું ધ્યાન દોરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને બાદમાં ઘોડી છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની જેમ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી। નાનકડા ચીપડા ગામમાં ચોરીની ઘટના સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે। તસ્કરો 3 મંદિરમાંથી અંદાજિત 2.5 લાખની રોકડ રકમ અને ચાંદીના છત્રની ચોરી કરી ગયા છે। આજે રાત્રિના સુમારે અમારા ચીભડા ગામમાં 3 મંદિરોની ચોરી થઈ છે, જેમાં સિદ્ધેશ્વરી માતાનું મંદિર, ખિમત માતાજીનું મંદિર અને સતી માતાનું મંદિર આજે રાત્રે ચોરો એક મોટા પ્રમાણમાં અંજામ આપ્યો છે। વર્ષોથી આ ગામ વ્યસન મુક્તિ અભિયાન લગભગ 2001થી ચાલતું હતું, પરંતુ તાજેતરમાં મને એ સમજણ પડતી નથી કે કંઈ અમારી કંઈ દ્રષ્ટિ નથી કે પોલીસની દ્રષ્ટિ નથી, એમાં હું કંઈ સમજતો નથી, પરંતુ પોલીસ અમને સાથ સહકાર આપે તો વ્યસન મુક્તિનું જે અભિયાન હતું એ ચાલુ રહે તો આ ચોરીના બનાવો બને નહીં। પહેલાં વર્ષો પહેલાં અમારા ગામમાં ચોરીઓના બનાવો બનતા તે ટાઈમે ગામે વ્યસન મુક્તિ અભિયાન ચાલુ કરી અને ગામમાં દારૂબંધી કરી એટલે ચોરીઓનું પ્રમાણ સદંતર બંધ થયેલું। જે તે વખતના પોલીસ અધિક્ષક શ્રી હતા અગ્રવાલ સાહેબે પણ અમને સહકાર આપેલો અને અમે વ્યસન મુક્તિનું અભિયાન રાજ્ય લેવલે અમે સિદ્ધિ હાંસલ કરેલી, પરંતુ હું પોલીસને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ચીભડા ગામ એ પોતાનું ટાઉન છે, ટાઉનની તકેદારી રાખે અને ટાઉનમાં આવતા ગામડાઓની તકેદારી રાખે જેથી કરીને આ ચોરીનો અણબનાવ ન બને। મારી ખાસ વિનંતી છે ગામના એક માજી સરપંચ તરીકેની, તો પોલીસ માધ્યમને હું કહેવા માગું છું કે આ ગામ વતી કહેવા માગું છું કે આપ કડકમાં કડક સૂચનાનું પાલન કરે અને તાજેતરની જે થયેલી ચોરી છે એ જલ્દીમાં જલ્દી મળી જાય એવી વિનંતી કરું છું। જે રાત્રે 2 થી 4ના સમયના ગાળા દરમિયાન અમારા ચીભડા ભવ્યાવાસની અંદર 3 મંદિરોની અંદર મોટા પ્રમાણમાં ચોરી થયેલ છે। બ્રહ્માણી માતાના મંદિરમાં લગભગ અંદાજે 1 લાખ રૂપિયાની ચોરી થયેલ છે। સતી માતાના મંદિરમાં 30 છત્ર એટલે કે લગભગ 85 તોલા ચાંદીના છત્ર અને પૈસાની પેટી લઈ ગયેલ છે અને વાઘેશ્વરી માતાના મંદિરની અંદર પણ સોનાની મૂર્તિ અને પૈસાની પેટી એ લઈ ગયેલ છે। આ રીતે ચોર બેફામ રીતે વર્તી રહ્યા છે અને ગામની અંદર હાહાકાર મચી ગયો છે। અમે પોલીસ તંત્રને જાણ કરી હતી, પોલીસ તંત્ર અહીંયા આવી અને જે તે જગ્યાના ફૂટેજ લઈ અને ગયેલા છે અને અમે FIR કરવાનું કહેલ હતું કે તમે દિયોદર આવજો, તો અમે દિયોદર જઈ અને આ અંગેની રજૂઆત કરેલ છે। ચીભડા ગામની હું વાત કરું તો ભૂતકાળમાં છેલ્લા 20 વર્ષથી જે પણ ચોરીઓ થયેલ છે એમાંથી એક પણ ચોરીનો ભેદ આજ સુધી ઉકેલો નથી, એટલે સમગ્ર ગામની એ માગ છે કે આ બધી ચોરીઓનો તાત્કાલિક ભેદ ઉકેલાય, ચોરીઓ પકડાય અને ગામની અંદર જે પોલીસ ચોરો છાકટા થઈને ફરી રહ્યા છે તો પોલીસ તંત્ર આ માટે જાગૃત રહી કડક કાર્યવાહી કરે એવી સમગ્ર ગામની માગ છે।